ಬಂದಿ ಆ ನಾನಕಡಿ ಶ್ರೇಯ ಪಾಟೀದಾರ ನಮಸ್ಕಾರ ಹುತ್ತು ನಾನಕಡಿ ಬಾಡು ಛು ಸಂಸ್ಕಾರೋನಿ ವಾತು ಕರವಾ ಆವಿ ಛು ಸಮಾಜಮಾ ಆಜೆ ಜನಿ ಅಚತ್ಛೆ ಏವಿ ದಿಕರಿಯೋನಿ ವಾತು ಕರವಾ ಆವಿ ಛು ಆಕರ್ಷಣ ನೆ ಪ್ರೇಮ ಸಂಜಿ ಬಟ್ಕಿ ಜತಿ ಮಾರಿ ಕೆತ್ಲಿಕ್ ಬಹಿನೋ ನೆ ಸಚ್ಚಾ ರಸ್ತೆ ವಾಡವಾ ಆವಿ ಛು ಹಾ ಆಕರ್ಷಣ ನೆ ಪ್ರೇಮ ಸಂಜಿ ಬಟ್ಕಿ ಜತಿ ಮಾರಿ ಕೆತ್ಲಿಕ್ ಬಹಿನೋ ನೆ ಸಚ್ಚಾ ರಸ್ತೆ ವಾಡವಾ ಆವಿ ಛು ದಿಕ್ರಿ ಛೆ ಸಾಪ್ನೋ ಬಾರೋ ಏ ಕಹಿವತ್ ನೆ ಖೊಟ್ಟಿ ಪಾಡವಾ ಆವಿ ಛು ದಿಕ್ರಿಯೆ ದಿಕ್ರಿ ಬನವಾನು ಛೆ ಬಾಪನು ಸತ್ವಾರು ಬನವಾನು ಛೆ ಬಾಪನು ಟೆನ್ಷನ್ ನಹೀಂ દીકરી એટલે શું દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં પણ દીકરી એટલે આશીર્વાદના મળેલા ઈશ્વર દીકરીને કેટલી ઉપમા અપાઈ છે દીકરી વાલ ભરેલી વેલી દીકરી હેઠ રખની હેલી દીકરી ખડખડ વહેતું ઝરણું દીકરી થંગન રમતું હરણું દીકરી આસ અમીર જારી દીકરી ફૂલ ફૂલમતી ક્યારી દીકરી ઘર ઉમરનો દીવો દીકરી જડોડે રામણી દીવો દીકરી માન સરોવર મોતી દીકરી શરદ પૂનમની જ્યોતિ દીકરી કાળજ કેળો કટકો દીકરી લાડ લડાવન લટકો દીકરી આંગણ તુલસી ક્યારો દીકરી જન્મ જન્મ સથવારો દીકરી દેવ તળેદુ લારી દીકરી જગ આખાની પ્યારી દીકરી સાસ સુરોનું ગાણું દીકરી નજર તણુ નજરાણું દીકરી વેદ વદંતી વાણી દીકરી સ્નેહ તણી સર વાણી દીકરી વાણી મારી કોયલ દીકરી પરોડ પંખી કલકલ દીકરી મૈયર કેરી માયા દીકરી સાસરિયાની છાયા દીકરી સાસરિયાની છાયા અને એવી દીકરી કદાચ તમારા ઘેર જન્મે તો કદી પણ કહેતા નહીં કે પથ્થરો આવ્યો પાનો આવ્યો પારકી થાપણ આવી કારણ કારણ કે તો સાક્ષાત જગદંબા અવતરી છે એને ખૂબ લાડ લડાવીને તમે સારા સંસ્કાર આપજો એ તમારા સંસ્કારોની સુવાસ ચારે કોર ફેલાવશે દીકરી વિનાના બાપની જિંદગી કેવી હોય છે એ તમે જેને દીકરી ન હોય એમને પૂછજો એક વૃદ્ધાશ્રમમાંથી એક કલાકાર દરવાજાની બહાર નીકળવા જવા અને સામે એક દીકરી આવીને ઊભી રહી અને કહે સાહેબ તમે મારું કામ કરશો શું હું તમારી ગાડી સાફ કરી દઈશ હું તમારા કપડાં ધોઈ દઈશ હું તમારા ઘરના વાસણો ધોઈ આપીશ તમે કશે કામ કરી દઈશ તો મને 25 રૂપિયા આપો સાહેબ મારે ભીખ નથી જોઈતી હું ખાનદાન પરિવારની દીકરી છું કલાકારે પૂછ્યું શું કામ છે બેટા દીકરીએ કહ્યું આ વૃદ્ધાશ્રમમાં મારા વૃદ્ધ બાપુ રહે છે એમને દર મહિને 200 રૂપિયા ફી ભરવાની હોય છે દર મહિને મજૂરી કરીને હું 200 રૂપિયા ફી બચાવું છું અને એ ફી હું ચૂકવું છું પણ આ મહિને તો 175 રૂપિયા જ બચાવી શકી છું કોઈ મારા બાપુને કહી જાય કે દર માદાનું ખાઈને રોટલા તોડે છે તો એ મારાથી સહન ન થાય સાહેબ એટલા માટે તમે મને 25 રૂપિયા આપો એક ફોન તમારી દીકરીને કરજો ને એક ફોન તમારા દીકરાને કરજો દીકરી દૂર રહેતી હશે ને દીકરો નજીકમાં રહેતો હશે તો એ દીકરાની પહેલા દીકરી પહોંચશે માટે જ કહું છું મિત્રો એક દીકરી તો ભગવાન પાસે જરૂર માંગજો છતાં દીકરી કેટલી નિરાધાર હોય છે બિચારી દીકરીને પોતાના ભાઈ માટે ગમે તેટલો પ્રેમ હોય પોતાના માતર માટે ગમે તેટલો પ્રેમ હોય પણ સાસરે ગયા પછી તો પોતાના બાપનું નામ પણ નથી લઈ શકતી એને એના બાપને મળવા જવું હોય તો એ ઝૂરતી ઝૂરતી એના પતિને કહે છે કે મારા બાપને મળવા જવું છે અને મારી માં બીમાર છે તમે મને જવા દેશો કેટલી પરાધીન છે આ દીકરીઓ પોતાના બાપને મળવા માટે કર કરવું પડે વાહ રે સમાજ તારા નિયમો મારે તમને એટલું કહ્યું છે મિત્રો કે તમે તમારી દીકરીઓને પિયરિયામાં ખૂબ લાડ લડાવજો ખૂબ પ્રેમ કરજો જવાબદારીની સાથે સાથે દીકરીને ભણાવજો પિયરિયામાં દીકરીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખજો કારણ કે
કે સાસરે ગયા પછી તો જવાબદારીનો ટોપલો એના માથે છે જ. દીકરીઓને કહું છું એટલું, એના ભાઈઓને પણ કહું છું કે તમે તમારી બહેનને એક હાથે ખૂબ પ્રેમ કરજો અને બીજા હાથે કડક શબ્દોમાં એટલું કહી દેજો કે બેન આપણા ઘરના સંસ્કારોની આડે જતી નહીં, નહીં તો હું તારો ભાઈ પણ છું અને હું તારો કાળ પણ છું. મારે દીકરીઓને પણ કહ્યું છે કે તમે કદી ઉતાવળું પગલું ભરતા નહીં જેમાં મા બાપના આશીર્વાદ નથી હોતા, એ લગ્ન કદી સફળ થતા નથી, એટલું તમે જરૂરથી યાદ રાખજો. માય મોડર એન્ડ એજ્યુકેટેડ સિસ્ટર્સ, તમે કોલેજમાં જાઓ છો, તમને હંમેશા એક જ ફરિયાદ હશે ને, મારા પપ્પા બહુ જૂનવાણી છે, આજના જમાનાને શું સમજે, મારી ફેશનમાં દરેક વખતે ટાંગ લડાવે છે. પણ મારી બહેનો, તમને ક્યાં ખબર છે કે જો એ જૂનવાણી હોત તો તમે કોલેજમાં નહીં પણ ઘેર છાણના ટોપલા અને ચારના ભારા ઉપાડતા હોત. આજે સમાજમાં એવા ઘણા કિસ્સા બન્યા છે, દીકરીઓના ભાગી જવાના કિસ્સા રોજ બનવા લાગ્યા છે. બે ચાર દિવસ સમાજ વાતો કરે ને પછી કઈ જ બની નથી તેમ વાર્તા પૂરી. આ બધું તો બન્યું પણ સૌથી ભયંકર અને ભગવાનને પણ રડાવે એવી ઘટના બની છે, કઈ ઘર છોડીને ભાગી અને દીકરી પોતાના બાપ પર પોલીસ કેસ કરે છે. કેસમાં શું લખાવે, મારો બાપ મને મારી નાખવા માંગે છે, મારા બાપથી મને જાનનું જોખમ છે, તો હે પોલીસ સાહેબો વકીલ શ્રીઓ તમે મને બચાવો, જેમની ઓળખાણ આજે જ થઈ છે એમની પાસે મદદની માંગણી, અને જેણે પોતાના હાથે કોળિયા ખવડાવ્યા એની સામે કેસ, અરે જેણે તમને જીવ આપ્યો એની સામે જીવનું જોખમ, બાપના પ્રેમને તમે તરાજુમાં તોલ્યો, બે મીઠા શબ્દો બોલ્યા, પિઝા સેન્ડવીચ ને આઈસ્ક્રીમ ખવડાવે એટલે તમે લૈલા મજનુ થઈ ગયા, એટલે એ માણસ તમારા બાપ કરતાય વધુ મૌન થઈ ગયો. અરે તમને એ ક્યાં ખબર છે કે જો એ જૂનવાણી હોત તો તમે કોલેજમાં નહીં પણ જો એ તમે લૈલા મજનુ થઈ ગયા એટલે એ માણસ તમારા બાપ કરતાય વધુ મહાન થઈ ગયા. દીકરીને જગદંબા કહી લક્ષ્મી કહી પણ આજ કોણ જાણે એ દીકરીનો બાપ રડી રહ્યો છે. અરે દીકરીઓ તમને લોર્ડ કોર્ટથી છીનનાર બાપની જરા પણ ફિકર નથી, આટલી કઠોર કેમ બની છો, પારકાના પ્રેમ માટે તમે તમારા પપ્પાને ભૂલી ગયા, તમે તમારા પપ્પાના એ ખોળાને એ ખભાને ભૂલી ગયા જ્યાં તમે ખિસકોલીની જેમ કુદાકુદ કરતા હતા, અરે જ્યાં મારો બાપ દુખી છે ને એવા લાખો સુખ કુરબાન છે, નથી જોઈતા મારે એવા સુખ, તમારો બાપ તમને ખાડામાં નહીં નાખે. મારી બહેનો થોડો તો વિશ્વાસ રાખો, અને જો આવું જ ચાલશે ને તો કોઈ મા બાપ દીકરીને જન્મ નહીં આપે, દીકરી છે સાપનો ભારો, આ કહેવત સાચી પડશે. શું તમે ભૂતકાળને પાછો લાવવા માંગો છો કે જ્યારે દીકરીને ભણવાની વાત તો એક બાજુ રહી પણ ઘરની બહાર ન નીકળવા દેવાય, આપણી આ સ્વચ્છતા પાછી પરાધીનતામાં ફેરવાઈ જશે. બહેનો તમારે બાપના પ્રેમને માપવો હોય ને તો તમે જ્યારથી સમજણા થયા ત્યારથી પાંચમા ધોરણ સુધીની મસ્તીને યાદ કરજો, તમારી જમાથી મમ્મી વડે ત્યારે પપ્પાના ઉપરાબળને યાદ કરજો, સમજાઈ જશે હું અહીં છું મારા પપ્પા થકી છું, તમે જે કંઈ પણ છો તમારા પપ્પા થકી છું, તમારા પિતા અનુભવથી ઘડાયેલા છે, તમારા માટે સારું પાત્ર જ શોધશે, થોડી ધીરજ રાખો, સમાજના નિયમો બંધનો નથી જોડાણ છે, એનું પાલન કરવાથી તો ટેન્શન મુક્ત થવાય, માટે જો ખરેખર સુખી થવું હોય તો એરેન્જ ડ મેરેજ કરો, લવ મેરેજના કાલ્પનિક સપનાઓમાંથી બહાર નીકળો અને વડીલોને માન આપો. મિત્રો આજ મારી દીકરીઓની બે ધારી તલવાર એ વિષય પર પ્રકાશ ફેંકવો છે. દીકરીઓના ઘણા બધા વખાણ કરીએ તેઓ પોતાના મા બાપને દીકરા કરતા પણ વધુ સારું રાખે છે, વૃદ્ધાશ્રમની ફીઓ ભરે છે, દીકરા પોતાના મા બાપને ન રાખે તો પોતાના ઘેર લઈ જાય છે, આ બધું ખરું?
પક્ષપાત પણ છે શું દીકરી પોતાના મા બાપને પોતાના ઘેર રાખી શકે તો શું એ જ દીકરી પોતાના સાસુ સસરાને એ જ ભાવથી રાખે છે ખરી વિચારવા જેવી વાત છે કદાચ સાચી કડવી હકીકત એ પણ છે કે દીકરીને પોતાના મા બાપ ગમે છે પણ સાસુ સસરા નથી ગમતા અને જો એવું ન હોય તો કોઈ મા બાપ પોતાના દીકરાથી અલગ ન હોય કારણ કે મારા નાનકડા અનુભવ પ્રમાણે કોઈ દીકરો પોતાના મા બાપને પ્રેમ ન કરતો હોય એવું લગભગ ન બને પણ લગ્ન થયા પછી સ્વતંત્ર રહેવાની ઘેછામાં અને કોઈકની વાતમાં આવીને મા બાપ પ્રત્યેનો વ્યવહાર ધીમે ધીમે તોછડો બનતો જાય છે મા બાપને ઘરમાંથી કાઢી મૂકવા સુધી તૈયાર થઈ જાય છે આ બધા માટે ક્યાંક ખરેખર મૂળમાં જવાબદાર કોણ છે એનો વિચાર મંથન કરવાની જરૂર છે દીકરીને ભણાવો દીકરી પોતાના બે ગુણને તારે છે આ કહેવત છે પણ એ કહેવત કદાચ ખોટી પડતી હોય એવું લાગે છે કેમ કે દીકરી પિયર પક્ષને તો તારે છે પણ સાસરી પક્ષને સંયુક્ત કુટુંબમાંથી ભાગલા પડાવે છે વેરવિખેર કરી નાખે છે સ્ત્રીના જીવનના બે રોલ છે એક દીકરી તરીકેનો અને વહુ તરીકેનો તે દીકરીનો રોલ તો બરાબર ભજવે છે પણ ક્યાંક વહુનો રોલ ભજવવા માટે નિષ્ફળ જાય છે તો પછી બે ગુણનો ઉદ્ધાર કેવી રીતે થશે શિક્ષણની સાથે આપણી સમજણ અને સહન શક્તિ વધવી જોઈએ પણ આ તો હોય તો બની રહ્યું છે ફક્ત પૈસા કમાવું તો શિક્ષણ શા કામનું તેનાથી તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ જશે સમાજ વગર એકલા સ્વતંત્ર રીતે તો પ્રાણી પણ જીવે છે આપણા કરતા પણ વધારે સ્વતંત્ર અને સ્વચ્છંદી રીતે શું આપણે એ દિશામાં તો દગ નથી ભરી રહ્યા પાછા વળી જવાની જરૂર છે માનવ જાતને બચાવવા માટે તો ચાલો આપણે સૌ સાથે મળી આપણા વૃદ્ધ મા બાપોનું ઘર પણ સુધારીએ કે જેથી કરીને તેઓ સુખેથી ભગવાનને ભજીને ભગવાનના ધામમાં જઈ શકે એમને આપણું બાળ પણ નથી બગાડ્યું તો આપણે એમનું ઘર પણ શા માટે બગાડવું એક રૂળ પેટે પણ આપણી ફરજ આવે છે કે આપણે આપણા માવતરની છેલ્લા દિવસોમાં સેવા કરવી જ પડશે અને છેલ્લે મારા પપ્પાને ફૂંકાળી જાકીરો કટકો તમારો રહેશે હૃદયમાં વાસ મારો તમે મને જ્યાં વડાવશો હું હસતા ચાલી જઈશ હું હસતા ચાલી જઈશ થેન્ક યુ ધન્યવાદ બેને કમાલ કરી દીધી ફરી શ્રેયા બેન માટે તાળીઓ ગડગડાટ કરી દઈએ આ દીકરી સમીસાની છે અને જગદીશભાઈ પણ હાજર છે બધા જગદીશભાઈ આ એના પપ્પા આવ્યા છે જગદીશભાઈ ઉભા થો જરા બધા ઓળખે જગદીશભાઈ સમીસાના જય ઈલા લે છે હાલ અને શિક્ષક તરીકે એ સર્વિસ કરે છે ખૂબ શ્રેયા એ આપણે કમાલ કરી દીધી હવે આપણી વચ્ચે કેશુ દાદા અહીંયા ઉપસ્થિત છે દાદાને થોડાક સાંભળીએ દાદાના